સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ધનતેરસની ઉજવણી સાથે 5 દિવસીય દીપોત્સવી પર્વની ઉજવણીનો મંગળ પ્રારંભ. જો કે દિવાળી ટાણે જ બેંકોમાં નાણાં લેવા જતા ગ્રાહકોને હડધૂત કરાતા હોવાના ગંભીર આક્ષેપો. બનાસકાંઠાની મુલાકાતે આવેલી કેન્દ્રીય ટીમે જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનું કર્યું નિરીક્ષણ. થરાદના 2 ગામોના ખેડૂતોએ જમીન ધોવાણ સહાય બેંક ખાતાઓમાં જમા કરવા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કરી રજૂઆત. બનાસકાંઠાના ગૌરવસમા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બસ સ્ટેન્ડ સંકુલમાં મુસાફરોને વાઇફાઈ સેવા પૂરી પડાશે. મુખ્યમંત્રીની જાહેરાતને અંબાજી દર્શનાર્થે આવતા ભાવિકોમાં વ્યાપક આવકાર. દિવાળી ટાણે જ એકાએક મોસમનો મિજાજ બદલાતા બનાસકાંઠામાં બીમારીનો વાવર. દિવસે ગરમી અને રાત્રે ઠંડીના પગલે શરદી, ખાંસી અને તાવની બીમારીના કેસોમાં વધારો. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. આજે મંગળવારથી દીપોત્સવી પર્વની ઉજવણીનો પ્રારંભ થતાં સર્વત્ર ઉત્સાહનો માહોલ સર્જાઈ ગયો છે. દિવાળીના તહેવારો દેશભરમાં દબદબાભેર ઉજવાય છે, પરંતુ ગુજરાતમાં દિવાળીના તહેવારોની ઉજવણીનું અનેરું મહાત્મ્ય છે. ગુજરાતીઓ દેવું કરીને પણ દિવાળી ઉજવવા માટે જાણીતા છે. આ પર્વોત્સવના પ્રથમ દિવસે આજે ધનતેરસની ઉજવણી થઈ રહી છે. ધનતેરસના દિવસથી ઘર, દુકાન તેમજ ઓફિસને દીવડાની રોશની વડે શણગારી રંગોળી કરવામાં આવે છે. આસો માસની વદ એટલે કે દિવાળીના 2 દિવસ પહેલાં આવતા ધનતેરસના દિવસે રંગોળીમાં લક્ષ્મીજીના પગલાની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસ કરીને સોના ચાંદીની ખરીદી સુકનવંતી મનાય છે. લોકો આ દિવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભ દિને સમૃદ્ધિના દેવ કુબેરજીની પૂજાનું પણ અનેરું મહાત્મ્ય છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની સાધના કર્યા બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે જ સમૃદ્ધ મંથનના ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરી ઉત્પન્ન થતા હોવાથી તેને ધન્વંતરી ત્રયોદશી એટલે કે ધન્વંતરી જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. અને આરોગ્યના દેવતા તથા આયુર્વેદના પ્રણેતા ભગવાન ધન્વંતરીનું પૂજન કરવામાં આવે છે. દીવો એટલે કે પ્રકાશ દિવાળીના પર્વ સાથે જોડાયેલ છે, પરંતુ એક ઓછી જાણીતી પુરાણ કથા પ્રમાણે દીવડાની હારમાળા સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધનતેરસ જ છે. સામાન્ય રીતે આપણે દીપનો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીએ છીએ, પરંતુ પૌરાણિક કથા પ્રમાણે યમરાજાએ એક વખત પોતાના દૂતને પૂછ્યું હતું કે હું તને મનુષ્યના પ્રાણ હરવા માટે અનંતકાલથી પૃથ્વીલોકમાં મોકલું છું, તો તને ક્યારે પણ પ્રાણ હરતા રંજ નથી થતો? યમદૂતે ઉત્તર આપ્યો કે એક વખત રંજ થયેલો જ્યારે એક યુવકના લગ્નના 4 દિવસ પછી બરાબર ધનતેરસને દિવસે જ મારે તેના પ્રાણહરણ કરવા પડેલ. યમરાજે ત્યારે વરદાન આપેલ કે ધનતેરસને દિવસે જે મનુષ્ય દીપદાન કરશે એટલે કે દીવડાઓ પ્રગટાવશે તેનું જીવન દીપ એ દિવસે બુજાશે નહીં. આમ આ દિવસે દીપમાળા પ્રગટનાર શ્રદ્ધાળુઓ માટે યમરાજાએ એક દિવસનું અમર રત્ન પ્રદાન કરેલ છે. ધનતેરસનું અન્ય એક મહત્વ પણ છે. કથા પ્રમાણે બલિરાજાના કારાગૃહમાં પુરાયેલ લક્ષ્મીજી તથા અન્ય દેવોને ભગવાન વિષ્ણુએ ધનતેરસને દિવસે મુક્ત કરાવ્યા હતા, જેથી આ દિવસ લક્ષ્મી પૂજનનો દિવસ પણ માનવામાં આવે છે.
બનાસકાંઠાની એસઓજી પોલીસે રવિવારે જિલ્લામાં જુદી જુદી જગ્યા ઉપર આવેલ ફટાકડાના વેપારીઓની દુકાનોમાં તપાસ હાથ ધરી લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા 7 વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અન્ય વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. દિવાળીના તહેવારો શરૂ થયા છે ત્યારે વેપારીઓ લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરી નિયમનો ભંગ કરતા હોવાની ફરિયાદ જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બોડગુજરને મળી હતી. જેથી બનાસકાંઠા એસઓજી પોલીસને કેસ કરવા સૂચના આપતા એસઓજી પીઆઈ આરકે પાઠકે તેમની ટીમ સાથે પાલનપુર અને થરાદ શહેરમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી, જેમાં 7 વેપારીઓ લાયસન્સ તેમજ કોઈ પ્રકારની સાવચેતી વગર ફટાકડાનું વેચાણ કરતા મળી આવ્યા હતા. જેમની પાસેથી 91,570 રૂપિયાની કિંમતના ફટાકડાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ પ્રસરી ગયો છે. આજથી દિવાળીના તહેવારોની ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે અને તમામ વર્ગના લોકોમાં દિવાળીની ઉજવણીનો ઉત્સાહ નજરે પડે છે. પરંતુ આ વર્ષે બેંકોની મનમાનીના પગલે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સહિત ઘણા લોકોની દિવાળી બગડે તેવો ઘાટ ઘડાયો છે. ખેડૂતો તેમજ અન્ય ગ્રાહકો છેલ્લા કેટલાય દિવસથી બેંકોમાંથી પૈસા મેળવવા ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ બેંકના કર્મચારીઓ ગ્રાહકોને પૈસા આપવાના બદલે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે અને લોકો દિવાળીની ઉજવણીમાં લાગી ગયા છે. જોકે પોતાના પરસેવાની કમાણી બેંકમાં જમા કરાવ્યા બાદ હવે દિવાળીના ટાણે બેંકના ગ્રાહકો નાણાં મેળવવા માટે બેંકો તરફ જઈ રહ્યા છે, પરંતુ બેંક ખાતાવાળાઓ ગ્રાહકોને ખરા સમય જ ધક્કા ખવડાવી રહ્યા છે. બનાસકાંઠાના ધાનેરા સહિત અન્ય વિસ્તારોની તમામ બેંકો અત્યારે લોકોની ભારે ભીડથી ઉભરાઈ રહી છે, પરંતુ ખરા સમયે બેંકોમાંથી નાણાં મેળવવામાં ગ્રાહકોને હેરાનગતિ વેઠી રહ્યા છે. ધાનેરાની દેના બેંકના કર્મચારીઓએ આજે ખેડૂતો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી ગ્રાહકોને ધક્કા મારી બેંકમાંથી બહાર કાઢી મૂક્યા હોવાના આક્ષેપો સાથે ગ્રાહકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. અમે તકલીફ પૈસા લેવા આવ્યા, અમે બસ દડાથી હેરાન થયા, ધક્કા મારે તાળા મૂકેલા, અંદર પ્રવેશ થવા દેતો નથી આ તકલીફ. ધાનેરામાં દેના બેંકના કર્મચારીઓ દ્વારા ખેડૂતોને બેંકની બહાર કાઢી મૂકવામાં આવ્યા બાદ બેંકના કર્મચારીઓ બેંકમાં બેસી બિંદાસ્તી ચાનાસ્તો કરી રહ્યા હતા, જેથી ખેડૂતોએ ભારે ફિટકાર વર્ષાવ્યો હતો અને આવા કર્મચારીઓ સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી. અત્યારે દિવાળીનો તહેવાર નજીક આવી ગયો છે, દરેકને બજારમાંથી ખરીદી કરવી છે, તો એ લોકો અહીંયા આવી ખેડૂતો બધા પૈસા માટે બેંકમાં ગયા, તો એ લોકો મનમાની કરી અને ધક્કા મૂકી હતી, બહાર કાઢી મૂકેલ અને અને ગેરવર્તણૂક કરેલ અને બેંકને તાળા મારી અંદરથી અને અંદર આરામ ફરમાવી રહ્યા છે. બહાર ખેડૂતો હેરાન છે. અત્યારે એક બાજુ વાવણીની સિઝન છે તો બીજી બાજુ દિવાળીની મોસમ જામી છે. એમની પાસે અત્યારે મોદી સાહેબે કેશલેસ વ્યવહાર કરી નાખ્યો છે, એટલે ખિસ્સામાં તો પૈસા રાખ્યા નથી. પૈસા દરેક બેંકની અંદર પડ્યા છે, તો એ પૈસા ખેડૂતોએ બેંકમાં આવીને લેવા પડે તો બેંકના કર્મચારીઓ એમને કોઈ પણ સચોટ રીતે કાર્ય કરવા કે એમને જવાબ આપતા પણ નથી અને મનમાની કરી અને આ ખેડૂતોના કિંમતી સમયને બગાડી અને હલ્લાઓ મચાવે છે. અને આ ભારતના એક પરેશાન ખેડૂતોને મારી સરકાર શ્રીને એક નિવેદન છે કે આ ખેડૂતોને જે ન્યાય અપાવે, સમયસર પૈસા મળી રહે અને આગામી સમયની એમની દિવાળી સુધરે એવું એક મીડિયાને નિવેદન આપું છું. તેના તાત્કાલિક પગલાં લેવામાં આવે અને બેંકના કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીના પગલે રાજ્ય બહારના રાજકીય મહાનુભાવોની ગુજરાત મુલાકાતનો દોર સતત આગળ ધપી રહ્યો છે, ત્યારે ગુજરાત અને રાજસ્થાનના માલધારી સમાજમાં ખૂબ આદરભાવ ધરાવતા રાજસ્થાન સરકારના મંત્રી અને મા ચામુંડાના ઉપાસક એવા ઓટારામજી દેવાસીએ પણ ગત રવિવારે બનાસકાંઠાના પાંથાવાડા ખાતે ભાજપના સ્થાનિક અગ્રણીઓ તેમજ કાર્યકરો સાથે બેઠક યોજી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ચર્ચા વિચારણા કરી હતી. કચ્છના પ્રવાસે જઈ રહેલા ઓટારામજી દેવાસીએ તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢી પાંથાવાડા ખાતે રવિવારે બપોરે ભૂરા બાબાની કુટિયામાં ભાજપના સ્થાનિક અગ્રણીઓ તેમજ કાર્યકરો સાથે બેઠક યોજી ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ફરી કમળક્રાંતિ સર્જવા આહવાન કર્યું હતું.
જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત સહિત અન્ય અગ્રણીઓ તેમજ કાર્યકરોની બહોળી હાજરીમાં યોજાયેલ આ બેઠકમાં ઓટારામજી દેવાસીએ જણાવ્યું હતું કે માત્ર ગુજરાત જ નહીં, હાલ ભારતભરમાં માત્ર ભાજપ જ લોકપ્રિય પક્ષ તરીકે મજબૂત બની ગયો છે, ત્યારે ગુજરાતમાં ભાજપની આગે કૂચને કોઈ રોકી શકે તેમ નથી। તેમણે પક્ષના કાર્યકરોને ફરી કમળક્રાંતિ સર્જવા માટે તનતોડ મહેનત કરવા પણ આહવાન કર્યું હતું। મને બહુ બડી ખુશી વેરી હે કે આપરાટારી ચૂંટણી ભી 2017 મે છે ઓર 2018 મે ચૂંટણી રાજસ્થાન રી ભી હે। મે મફતભાઈ ઓર મા નટુભાઈ એ જત્રા ભી પાર્ટીના વરિષ્ઠ પદાધિકારી આપણે પ્રેમ થી કહેવાનું ઉદારી હતી અમારી ચૂંટણી ગુજરાત રહી અને બાદ મેં ઉદારી હતી રાજસ્થાન રહી તો અન ચૂંટણી બાદ મેં ડાયરેક્ટ ચૂંટણી રાજસ્થાન રહી ગઈ તો સૌ પહેલા ભારતીય જનતા પાર્ટી ના કમલ રો ફૂલ જો ભી પાર્ટી લેને આવે જો ભી કેન્ડિડેટ આવે કમલ રો ફૂલ આપણે સબરે દિમાગ મેં એક જ હોય કે વો મારો કેન્ડિડેટ હે કમલ રો ફૂલ वो हमेशा निर्माण करना है। और मैं 2003 थी आज दिन तक राजनीति 2017 चली रही हूं। हमारे देश का प्रधानमंत्री जी उदयपुर मारे एक अच्छो कार्यक्रम दो और कार्यक्रम में मैं राजस्थान सरकार का 30 मंत्री लाइन में खड़ा था हमारे मुख्यमंत्री वसुंधरा जी सबका परिचय करा रहे थे कि ये हमारे गृह मंत्री जी है ये हमारे ये है ये करते करते मेरे पास आए हमारे मुख्यमंत्री जी ने कहा ये हमारे बाप जी है तो मोदी जी ने कहा ये तो बुआ जी को तो मैं पहले से जानता हूँ। इतना बड़ा सम्मान अगर देश के प्रधानमंत्री जी करे तो ये समाज मेरा नहीं मेरे पूरे समाज का है। ગત રવિવારે પાંથાવાડા ખાતે ભૂરાબાબાની કુટિયામાં રાજસ્થાન સરકારના મંત્રી ઓટારામજી દેવાસી યોજાયેલી આ બેઠકમાં ઇકબાલગઢ બજાર સમિતિના ચેરમેન મોતીભાઈ દેસાઈ, બનાસ ડેરીના ડિરેક્ટર ભાવાભાઈ દેસાઈ, ખેમરાજભાઈ દેસાઈ, દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ ચૌધરી, મંત્રી ઈશ્વરભાઈ દેસાઈ, ડાયાભાઈ, કેરાભાઈ તથા અન્ય માલદારી અગ્રણીઓ અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। બનાસકાંઠાની મુલાકાતે આવેલી કેન્દ્રીય ટીમે જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનું કર્યું નિરીક્ષણ। થરાદના બે ગામોના ખેડૂતોએ જમીન ધોવાણ સહાય બેંક ખાતાઓમાં જમા કરવા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કરી રજૂઆત। બનાસકાંઠાના ગૌરવસમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બસ સ્ટેન્ડ સંકુલમાં મુસાફરોને વાઇફાઈ સેવા પૂરી પડાશે। મુખ્યમંત્રીની જાહેરાતને અંબાજી દર્શનાથી આવતા ભાવિકોમાં વ્યાપક આવકાર। દિવાળી ટાણે જ એકાએક મોસમનો મિજાજ બદલાતા બનાસકાંઠામાં બીમારીનો વાવર। દિવસે ગરમી અને રાત્રે ઠંડીના પગલે શરદી, ખાંસી અને તાવની બીમારીના કેસોમાં વધારો। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી। હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ કેએસબી કંપનીની પાણીની મોટરો મળશે। તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા। સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ। અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો। હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર। બ્રિજસ્ટોન ટાયર મોંઘુ છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે। ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે, તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે। બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ, લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર। ફોન નંબર
2674747 અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેર સ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ, ગુડનેસ ફેશિયલ્સ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ, ફૂલ બોડી સ્પા, તનાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ્સ પેઇન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ. દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ. એક મુલાકાત અવશ્ય લો. સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 97145420011. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. કેન્દ્ર સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમે બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. બનાસકાંઠાના 2 દિવસના પ્રવાસે આવેલી આ ટીમે પાલનપુર ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કર્યા બાદ પૂર પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. દિલ્હી કેન્દ્ર સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમના જોઈન્ટ સેક્રેટરી દિલીપકુમાર વડપણ હેઠળ આરપી સિંઘ અને વિમલકુમાર સાથે 3 સભ્યોની ટીમ બનાસકાંઠા જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની 2 દિવસની મુલાકાતે આવી હતી. પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પહેલા આ ટીમે પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં કલેક્ટર દિલીપકુમાર રાણાએ ટીમ સમક્ષ પૂરની પરિસ્થિતિ અને તાકીદે હાથ ધરવામાં આવેલી રાહત અને બચાવ તથા સહાય અંગેની કામગીરીનું પ્રેઝન્ટેશન કર્યું હતું. પૂરની પરિસ્થિતિ સમયે જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીથી ટીમના સભ્યોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ટીમના સભ્યોએ કામગીરીની વિગતવાર સમીક્ષા કરી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારો એવા ડીસા તાલુકાના ટેટોડા, લાખડી તાલુકાના ધ્રોબા અને કુડા, થરાદ તાલુકાના થરાદ, નાગલા અને ડોડગામ, તેમજ વાવ તાલુકાના મોરીખા અને નાળોદર ગામોની મુલાકાત લઈ પાક નુકસાન તેમજ અન્ય નુકસાનનું નિરીક્ષણ કરી ઘણા સ્થળોએ ગ્રામ સભાઓ કરી જાણકારી મેળવી હતી. નાગલા અને ડોડગામ ખાતે ગ્રામસભા યોજી આ ટીમે સિંચાઈ વિભાગ દ્વારા ચાલતી ડિવોટરિંગની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્ર સરકારની આ ટીમ સાથે મિટિંગમાં તેમજ પ્રવાસમાં કલેક્ટર દિલીપકુમાર રાણા ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ પણ જોડાયા હતા. તાજેતરમાં જ વિનાશક પૂર હોનારતનો ભોગ બનેલા થરાદ તાલુકાના વડગામડા તેમજ કોઠી ગામના ખેડૂતોની જમીન ધોવાણ સહાયની ચૂકવણી અટકાવવા બાબતે આજે વ્યથિત ખેડૂતોએ થરાદના તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. 2 દિવસ પહેલા વડગામડા અને કોઠી ગામના કેટલાક ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારીને મળી જમીન ધોવાણની સહાયમાં અન્યાય થયો હોવાની લેખિત રજૂઆત કરી હતી, જેથી તાલુકા પંચાયતના અધિકારીઓએ વડગામડા અને કોઠી ગામના ખેડૂતોના એકાઉન્ટ બ્લોક કરી સહાયની રકમ અટકાવી દેતા આજે ફરી આ બંને ગામોના 150 જેટલા ખેડૂતો તાલુકા પંચાયત કચેરીમાં ધસી આવ્યા હતા અને ખેતીનું પિયતનું કામ ચાલુ હોવા સાથે દિવાળીના દિવસો હોય ખેડૂતોના એકાઉન્ટ ચાલુ કરી સહાયની રકમ જમા કરાવવા રજૂઆત કરી હતી. અને અમારા ખાતા બધાના બ્લોક કરાયા છે અને અત્યારે દિવાળીનો મોકો છે ને, સીઝન છે ફૂલ, અને અત્યારે કોઈને પૈસા ઉપાડવા માંગતા નથી. શા માટે બ્લોક કરાવેલા? આ ધોરણના પૈસા એને ઓછા વધતા આવ્યા એના માટે બ્લોક કરાવેલા આવ્યા છે, અને જેને ઓછા આવે એને અમે કહીએ છીએ કે એમને પ્રોસેસ કરવા આવ્યા પછી, અત્યારે બ્લોક કરાવવાની ક્યાં જરૂર છે? કોઈને જે આવ્યા એ બરાબર જ આવ્યા છે. જમીન ધોવાણના પૈસા આવેલ હતા અને ખાતો બ્લોક કરેલ છે. કોણે બંધ કરે છે ખાતો? અમુક લોકોના કહેવાથી કે ગોટાળા થયેલા છે એટલે ખાતા બ્લોક કરો. કેટલા લોકોના ખાતા બંધ? કેટલા ગામ? 1000 કોઠી ગામને વડગામડા 2 ગામના ખાતા બંધ કરેલા છે. શું બેંક મેનેજર શું કહે તમને આના વિશે? તમારા ખાતા બ્લોક કરાવવા દેવામાં આવ્યા છે. કોના કહેવાથી બ્લોક કર્યા? બનાસકાંઠાના ગૌરવસમા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતેના બસ સ્ટેન્ડ સંકુલમાં હવે મુસાફરોને વાઇફાઈ સેવા ઉપલબ્ધ કરાવાશે. અષ્ટી નિગમમાં નિમણૂક પામેલા નવા કંડક્ટરોને નિમણૂક પત્રો અર્પણ કરવા તેમજ નિગમને મળેલી નવી 40 બસોના લોકાર્પણ માટે અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમ વખતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુસાફરોની સુવિધા માટે BISAG મોબાઈલ એપનું લોકાર્પણ કરી ગુજરાતના મહત્વના 6 સ્થળોના બસ સ્ટેન્ડ સંકુલોમાં મુસાફરોને વાઇફાઈ સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકારે BSNL સાથે કરાર કરી દીધા હોવાની જાહેરાત પણ કરી હતી. આ 6 બસ સ્ટેન્ડ સંકુલોમાં અમદાવાદ, વડોદરા, સુરત,
સોમનાથ અને દ્વારકા ઉપરાંત બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનો પણ સમાવેશ કરાયો છે। એટલે હવેથી યાત્રાધામ અંબાજી ખાતે દર્શનાર્થે આવતા ભાવિકોને અંબાજી બસ સ્ટેન્ડ સંકુલમાં નિઃશુલ્ક વાઇફાઈ સેવાનો લાભ મળી રહેશે। જો કે નવી સવલતનો શુભારંભ ક્યારથી થશે તેની કોઈ સત્તાવાર વિગતો મળી શકી નથી। દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું। દિવાળી ટાણે જ એકાએક મોસમનો મિજાજ બદલાતા બનાસકાંઠામાં બીમારીનો વાવર। દિવસે ગરમી અને રાત્રે ઠંડીના પગલે શરદી, ખાંસી અને તાવની બીમારીના કેસોમાં વધારો। વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠા હાઈવે પર આવેલી કન્યાશાળા આગળ બાતમીના આધારે રવિવારે પીએસઆઈ બી એ ચૌધરીએ તેમની ટીમ સાથે વોચ ગોઠવી પાંથાવાડા કન્યાશાળા આગળથી પસાર થતા છોટા હાથીને રોકાવી તપાસ કરતા તેમાંથી પરપ્રાંતીય દારૂની 176 બોટલ મળી આવી હતી, જેથી પાંથાવાડા પોલીસે છોટા હાથી સહિત કુલ 2,71,400 મુદ્દામાલ જપ્ત કરી। છોટા હાથીના ચાલક પ્રશાંતભાઈ, વિનોદભાઈ ખીચડા અને બાજુમાં બેઠેલા યોગેશભાઈ, લક્ષ્મણભાઈ પરમાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી। આજે મંગળવારે ધનતેરસ પર્વની ઉજવણી સાથે જ 5 દિવસીય દીપોત્સવી પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે। જો કે વાતાવરણમાં અચાનક આવેલા બદલાવથી હાલ મિશ્ર ઋતુનો અહેસાસ થતો હોય દિવાળી ટાણે જ શરદી, ખાંસી અને વાયરલ તાવના વાવરે પણ માથું ઉચક્યું છે, જેથી ઘણા લોકોને બીમારી સાથે જ દિવાળી ઉજવવી પડે એવો ઘાટ ઘડાયો છે। આ વર્ષે દિવાળીના આગમન સુધી મહત્તમ તાપમાનનો જાજો ઘટાડો થયો નથી, જેથી હજુ પણ દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। જો કે છેલ્લા 2 દિવસથી તાપમાનમાં ઓચિંતી વધઘટ થતાં દિવસે ગરમી તો રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। વાતાવરણમાં આવો બદલાવ આવતા બીમારીના કેસ પણ વધી ગયા છે। ખાસ કરીને લોકો શરદી, ખાંસી અને તાવની બીમારીની ફરિયાદ કરી રહ્યા છે। બીજી બાજુ સ્વાઇન ફ્લૂમાં પણ પ્રારંભે આવા જ લક્ષણ જોવા મળતા હોય લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, અને આવી ઋતુજન્ય બીમારીનો ભોગ બનેલા લોકો સારવાર માટે દોડાદોડી કરી રહ્યા છે, ત્યારે આરોગ્ય તંત્ર પણ અસરગ્રસ્તોને સધિયારો આપી સારવારની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે તે ઈચ્છનીય છે। છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર। સોના ચાંદી બજારમાં આજે બંને ધાતુઓના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો। આજે 1 તોલા સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 30,700 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 150 રૂપિયા ઘટીને 40,650 રૂપિયા રહ્યો હતો। રૂપાનો ભાવ પણ આજે 150 રૂપિયા ઘટીને 40,450 રૂપિયા રહ્યો હતો। સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર। ધનતેરસની ઉજવણી સાથે 5 દિવસીય દીપોત્સવી પર્વની ઉજવણીનો મંગળ પ્રારંભ। જો કે દિવાળી ટાણે જ બેંકોમાં નાણાં લેવા જતા ગ્રાહકોને હડધૂત કરાતા હોવાના ગંભીર આક્ષેપો। બનાસકાંઠાની મુલાકાતે આવેલી કેન્દ્રીય ટીમે જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનું કર્યું નિરીક્ષણ। થરાદના 2 ગામોના ખેડૂતોએ જમીન ધોવાણ સહાય બેંક ખાતાઓમાં જમા કરવા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કરી રજૂઆત। બનાસકાંઠાના ગૌરવસમા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બસ સ્ટેન્ડ સંકુલમાં મુસાફરોને વાઇફાઈ સેવા પૂરી પડાશે। મુખ્યમંત્રીની જાહેરાતને અંબાજી દર્શનાર્થે આવતા ભાવિકોમાં વ્યાપક આવકાર। દિવાળી ટાણે જ એકાએક મોસમનો મિજાજ બદલાતા બનાસકાંઠામાં બીમારીનો વાવર। દિવસે ગરમી અને રાત્રે ઠંડીના પગલે શરદી, ખાંસી અને તાવની બીમારીના કેસોમાં વધારો। અત્યાર સુધીના સમાચારો, વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।